विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन धोरण 10 ना गुजराती विषय ना वीडियो क्लास में हूँ आपनु स्वागत करू छु। मित्रों, गया वीडियो लेक्चर में आपणे अलंकार अने समास जोया छे, तो अलंकार अने समास विषे जे मैं तमने वीडियो लेक्चर नी अंदर समझ आपी छे एनी तमारे नोटबुक में नोंध करवानी छे, नोटबुक में लखवानुं छे, जेथी आपने परीक्षा में ए उपयोगी निवडी शके छे। विद्यार्थी मित्रों, आज आपणे पाठ्यपुस्तक तरफ आगळ वधवाना छीए। धोरण 10 ना गुजराती विषयना पाठ्यपुस्तक में पहेलो आपणो काव्य छे वैष्णव वचन, जेनो साहित्य प्रकार छे पद तथा संदर्भ छे एटले सेमाथी आ काव्य लेवामां आव्युं छे, तो नरसिंह मेहताना श्रेष्ठ पदमांथी। तो आजे आपणे गुजराती पाठ्यपुस्तकनो पहेलो काव्य वैष्णवजन ते अंगेनी समझ प्राप्त करवाना छीए। मित्रों, आपनी पासे पाठ्यपुस्तक छे, पाठ्यपुस्तक साथे राखजो, साथे साथे एक नोटबुक पण साथे राखो, जेना कारणे हूँ आ बोर्ड पर जे समानार्थी शब्द समास नवा शब्दोनी नोंध करूं समझाओ के तमे साथे साथे लखता जाओ अने एनी समझ पण मेळवता जाओ, એટલે પાઠ્યપુસ્તક તથા એક નોટબુક તમે તમારી સાથે રાખશો અને આ કાવ્યની આપણે આજે સમજ પ્રાપ્ત કરીશું। તો વૈષ્ણવજન પદ ની સમજ પ્રાપ્ત કરતા પહેલા આપણે કવિ શ્રી નરસિંહ મહેતા, જેના આ કાવ્યના રચયિતા કવિ નરસિંહ મહેતા વિશે આપણે સમજ મેળવીએ। तो वैष्णवजन ना कवि छे नरसिंह मेहता। ईस्वी सन 15मी सदी नी अंदर नरसिंह मेहता थई गया। नरसिंह मेहता नो जन्म भावनगर जिल्ला ना तळाजा मां थयो हतो। तेमनी कर्मभूमि जूनागढ़ हती। तेमना जीवन विशे आधारभूत विगतो मळती नथी। તેઓ આદિ કવિ તરીકે જાણીતા છે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો કે આપણા જે કવિ નરસિંહ મહેતા છે, હેતુલક્ષી પ્રશ્નોમાં ઘણી વખત પૂછાય છે કવિ નરસિંહ મહેતા એમનો જન્મ भावनगर ना तळाजामा। आ बाबत ध्यान राखवानी छे तथा एमने आदि कविनुं बिरुद मळ्युं छे। आदि कवि छे आपणा नरसिंह मेहता। आदि कवि छे ए तमारे ध्यान राखवानुं छे। उत्तम उर्मी कवि छे। तेमनी सामर्थ्यनो विवाह हार हुंडी मामी रूप श्राद्ध जेवी चरित्रात्मक काव्य रचनाओ छे। चरित्रात्मक काव्य रचना तरीके तमारे आ सामर्थ्यनो विवाह हार हुंडी मामी रूप अने श्राद्ध ए रचनाओने तमारे ध्यानमां राखवानी रहेशे। તેમના પદ પ્રભાત્ય તરીકે જાણીતા છે। તેમના પદ પ્રભાત્ય તરીકે જાણીતા છે। આ બાબત પણ નોંધી લેશો। ચાતુર્યો હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણ લીલાના પદ વગેરે તેમની રચનાઓ છે।
એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. આ ખૂબ જ એમના પદોમાં શેનું ભાષાબળ છે તો આ નોંધ કરવા જેવી બાબત છે. તેમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ આ મહત્વના કવિને લગતા મુદ્દાઓ છે. હવે વૈષ્ણવજન પદની પ્રસ્તાવના જોઈએ તો ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. આ મહત્વનો તમને મુદ્દો ગાંધીજીને પ્રિય વૈષ્ણવજન પદ આ પણ તમારા માટે મહત્વનું છે. એ કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ તેના લક્ષણો બતાવવામાં આવ્યા છે. જે બીજાનું દુઃખ જાણે, કોઈની ઉપર ઉપકાર કરે, છતાં મનમાં અભિમાન ન રાખે, બધાને માન આપે, કોઈની નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, બધા તરફ સમભાવ રાખનાર હોય, પરસ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ, અસત્ય વચન ન બોલે, બીજાના ધનને હાથ પણ ન લગાડે, મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ કપટ કામ ક્રોધ રહિત હોય, તે ખરો વૈષ્ણવજન છે, સજ્જન છે. એવા માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય છે. આજના આપણા વિડિયો લેક્ચરની અંદર વૈષ્ણવજન પદ આપણે જોવાના છે, જે ગાંધીજીને પણ ખૂબ પ્રિય હતું, જેને કારણે આ પદ ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ ખૂબ જ લોકપ્રિય થયું. આ આખા પદની અંદર વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ, બીજી રીતે કહીએ તો સજ્જન વ્યક્તિ કોને કહેવાય એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. આપણે પણ ઘણી વખત અસમંજસમાં હોઈએ છીએ કે આપણે સજ્જન કોને કહેવો અને દુર્જન કોને કહેવો. તો સજ્જન વ્યક્તિના લક્ષણો આ પદમાં છે અને એ લક્ષણો આપણે પણ અપનાવવાના છે, જે નરસિંહ મહેતાનું આ શ્રેષ્ઠ પદ આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પ્રથમ કાવ્ય તરીકે છે, જેનો અધ્યયન આજે આપણે આજના વિડીયોમાં. હવે આપણે પદ તરફ આગળ વધીએ. સરસ મજાનું પદ છે, જેને ગાઈ પણ શકાય છે, તમે આનાથી પરિચિત છો જ. સરસ લતા મંગેશકરના અવાજમાં પણ આ પદ મળી આવે છે. વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડ પડાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ, પર દુખે ઉપકાર કરે તો એ, મન અભિમાન નાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પડા જાણે રે,
सकल लोक सहुने वंदे निंदा न करे तेनी रे वाच काच मन नीच राखे धन धन जननी तेनी रे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे सम पर स्त्री जैने मातरे जीवा थकी असत्य न बोले पर धन न बजाले हाथ रे वैष्णव जन तो ते पीड़ पराई जाने रे मोह माया व्यापे नहीं तेने दृढ़ वैराग्य जेना मन मारे राम नाम सुताड़ी रे लागी सकल तीर्थ तेना तन मारे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने वन लोभी ने कपट रहित छे काम भणे नरसयो तेनू दर्शन करता कुड़ी को तेरतारे वैष्णव जन तो तेने कहिए। मित्रों मात्र गावानो मैं प्रयत्न कर्यो छे આવી રીતે ગાઈ શકાય। હવે આપણે આ પદની સમજૂતી તરફ આગળ વધીશું। ખૂબ જ સરસ પદ છે વૈષ્ણવજન। વૈષ્ણવજન એટલે શું? તો કે વૈષ્ણવજન એને વિષ્ણુનો ભક્ત કહીએ। વૈષ્ણવજન એટલે વિષ્ણુનો ભક્ત। પણ આ શબ્દ આટલો મર્યાદિત ન કહેતા આને આપણે ભગવાનનો માણસ એનાથી આગળ વધીને સજ્જન પુરુષ કહીશું। અને વૈષ્ણવજન એ સમાસ પણ છે એક। તો વૈષ્ણવજન એ કર્મધારય સમાસ છે, એ ધ્યાનમાં રાખજો। વૈષ્ણવજન કર્મધારય સમાસ છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાય જાણે રે। પીર આ બીજું એક શબ્દ મળ્યો આપણને, પીર એટલે દુઃખ, પરાઈ બીજાની। કે વિષ્ણુનો ભક્ત, હવે આ પંક્તિની આપણે સમજ પ્રાપ્ત કરીએ કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે। તો વૈષ્ણવજન કોને કહેવાય? સજ્જન માણસ કોને કહેવાય? તો જે બીજાના દુઃખને સમજે છે, બીજાના દુઃખને જાણે છે।
આજકાલનો માહોલ કેવો છે? તો કે દુનિયાની અંદર સ્વાર્થી લોકોનું પ્રમાણ વધી ગયું છે, બધા સ્વાર્થી થઈ ગયા છે, એને બીજાના દુઃખની કોઈ પડી નથી। तो दूर करवानी तो बात है क्या? बीजाना दुख नहीं पड़ी नथी, जोवानो समय नथी, सांभळवानो समय नथी, ते दूर करवानी बात है क्या? पण जे सज्जन व्यक्ति छे बीजाने पीड़ा ने दुख ने दर्द ने समझे छे ए वैष्णव जन छे। बीजी पंक्ति, परदु के उपकार करे तो ए मन अभिमान न आणे, बीजाना दुख ने दूर करे छे। वैष्णव जन सज्जन पुरुष બીજાના દુઃખને દૂર કરે છે, બીજાના દુઃખને હરી લે છે અને મદદ કરે છે, તેમ છતાં પોતાના મનમાં જરા પણ અભિમાન લાવતો નથી। આ વૈષ્ણવ જન છે, આ સજ્જનતા છે। મેં કર્યું એવા એના મનમાં કોઈ પણ જાતનું અભિમાન નથી। આજુબાજુના વાતાવરણમાં આજુબાજુની પ્રકૃતિની અંદર સમાજની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ જો બીજાને મદદ થોડી અમથી કરે તો આખા ગામમાં એનો ઢંઢેરો પીટકો હોય છે। પણ અહીં કવિ કહે છે કે જે વૈષ્ણવજન છે એ બીજાના દુઃખને દર્દ કરે છે, બીજાના દુઃખને હરી લે છે, બીજાની પીડાને દૂર કરે છે, તેમ છતાં પોતે મનમાં અભિમાન ક્યારે પણ લાવતો નથી। અને જ્યારે પોતે બાજુ પર થઈ જાય છે એની મદદ કરીને, એને પોતાના નામની એને એને પોતાની કીર્તિની પણ પડી નથી હોતી। આપણે સમાજમાં જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈને મદદ કરે, કોઈ વ્યક્તિ કોઈને દાન આપે તો એનો ઢંઢેરો પીટતો હોય, તખતી ઉપર એનું નામ લખાવતો હોય। પણ આ સજ્જનતા નથી। સજ્જનતા તો એ છે કે જમણા હાથથી કોઈને મદદ કરી હોય, જમણા હાથથી કોઈને દાન આપ્યું હોય તો એની ભનક ડાબા હાથને પણ પડવા નથી દેતો એ સજ્જન વ્યક્તિ છે। આગળની પંક્તિ, સકળ લોકમાં સહુને વંદે, સકળ લોકમાં સહુને વંદે, સકળ લોક સકળ લો આખું જગત, સકળ લો આખું જગત, સકળ લોકમાં સૌને વંદે, આખા જગતમાં એ બધાને વંદન કરે છે। કોઈની નિંદા નથી કરતો, નિંદા ન કરે કેની રે, સકળ લોકમાં આખા જગતમાં જે લોકો છે, વડીલો છે એ મારા વડીલ છે, મારી સરખી ઉંમરના જે છે એ મારા મિત્રો છે, મારાથી નાની ઉંમરના છે એ મારા પુત્ર સમાન છે, આવી ભાવના એની અંદર રહે છે। એ કોઈની નિંદા નથી કરતો, એ બધાને વંદન કરે છે। નિંદા ન કરે કેની રે, કોઈની નિંદા ન કરે, કોઈની કુથલી ન કરે। સમાજમાં આપણે જોઈએ છીએ કે વ્યક્તિને પીઠ પાછળ બોલવાની, પીઠ પાછળ નિંદા કરવાની ટેવ હોય છે કે ફલાણો વ્યક્તિ આવો છે, આ વ્યક્તિ તો એમાં ખરાબ ગુણ આવા છે। પણ સજ્જન વ્યક્તિ જે છે, વૈષ્ણવજન જે છે, એ વૈષ્ણવજન આખા જગતમાં બધાને વંદન કરે છે, બધાને નમે છે અને કોઈની પણ નિંદા કરતો નથી, કોઈની કુથલી કરતો નથી ક્યારે પણ। વાચ એટલે વાણી, વાત એટલે વાણી, કાચ ચારિત્ર્ય, વાચ કાચ મન નિશ્ચલ રાખે, એની વાણી એનું ચરિત્ર અને મન નિશ્ચળ હોય છે, પવિત્ર હોય છે। એ વાણીથી કોઈની બુરાઈ નથી કરતો, એનું ચરિત્ર પણ શુદ્ધ હોય છે અને મન પણ નિર્મળ હોય છે। ધન ધન જનની તેની રે, જનની એટલે માતા, જેની વાણી જેનું ચરિત્ર જેનું મન નિશ્ચળ છે એની માતાને ધન્ય છે,
નરસિંહ મહેતા કહી રહ્યા છે કે જેની વાણી પણ નિર્મલ છે, જેનું ચરિત્ર પણ નિર્મલ છે, જેનું મન પણ નિશ્ચલ છે, એનું માતાને ધન્ય છે. વા છે કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જન્મી તેને, વાણીથી કોઈની નિંદા ન કરે, એનું ચરિત્ર પણ શુદ્ધ હોય છે, મન પણ પવિત્ર હોય છે, એટલે માતાને એવા વૈષ્ણવ જનની માતાને ધન્ય હોય છે. માંગુ છું કે આપણી વાણી પણ નિર્મળ રાખવાની, વાણીથી કોઈની નિંદા ન કરવાની, ચરિત્ર પણ આપણું શુદ્ધ રાખવાનું, પવિત્ર રાખવાનું, અને મન પણ પવિત્ર રાખવાનું. મન મેલું હોય તો ગમે તેટલી ભક્તિ કરો તો એ ફળતી નથી. એવી રીતે વાણી, મન અને આપણું ચરિત્ર પણ શુદ્ધ રાખવાનું, એ નિશ્ચલ રાખવાનું, એ વૈષ્ણવ જનના લક્ષણ છે. સમદ્રષ્ટિ, સમદ્રષ્ટિ એ એક સમાસ છે. જુઓ, સમદ્રષ્ટિ, સમદ્રષ્ટિ સૌને સમાન ભાવે જો, સમદ્રષ્ટિ એટલે સૌને સમાન ભાવે જો, બરાબર છે? સમદ્રષ્ટિ એટલે સૌને સમાન ભાવે જો, અને સમદ્રષ્ટિ આ કર્મધારય સમાસ પણ બનશે. સમદ્રષ્ટિ સમાસ પણ છે. કયો સમાસ છે? કર્મધારય સમાસ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, તૃષ્ણા ઈચ્છાઓ, ત્યાગી ત્યજી દેવું. સમદ્રષ્ટિ જે સૌને સમાન ભાવે જોઈ છે, ને તૃષ્ણાઓનો એટલે ઈચ્છાઓનો જેને ત્યાગ કર્યો છે. વૈષ્ણવજન જે છે એટલે સજ્જન પુરુષ છે, બધાને સરખી નજરે જોઈએ છે. એનામાં ઉચ્ચ નીચનો કોઈ ભેદભાવ નથી હોતો, નાદ જાતનો કોઈ ભેદભાવ નથી હોતો, ધર્મનો કોઈ ભેદભાવ નથી હોતો. તમે નરસિંહ મહેતાને જ લઈ લો. નરસિંહ મહેતાના જીવનમાં આપણે ડોક્યુ કરીએ તો નરસિંહ મહેતા હરિજનવાસની અંદર ભજન કરવા ગયા, ભગવાનનું નામ લેવા માટે ગયા, તો એને નાગરીનાથ બહાર કાઢી મૂકે છે. તે વખત તો ઉચ્ચ નીચના કેટલા ભેદભાવ હતા, પણ નરસિંહ મહેતાની અંદર આ લક્ષણો છે, વૈષ્ણવજનના સજ્જનતાના લક્ષણો છે, કે જેણે ઉચ્ચ નીચના ભેદભાવો ન જોયા અને નાગરીનાથ બહાર કાઢે કે નાગરીનાથની પણ પરવા ન કરી અને હરિજન વાસની અંદર એ ભજન કરવા માટે જાય છે, તે બધાને સમદ્રષ્ટિથી જુએ છે, બધાને સરખા ભાવે જુએ છે. સંતોષ નથી કોઈ વાતથી, એ લોભી છે. મનુષ્ય જે છે એ લોભી છે. સામાન્ય મનુષ્યની વાત કરું છું. સામાન્ય મનુષ્યની ઈચ્છાઓનો અંત આવતો નથી. સામાન્ય મનુષ્ય લોભી હોય છે, પણ વૈષ્ણવજનને કોઈ પણ જાતની ઈચ્છાઓ હોતી નથી, અને બધી ઈચ્છાઓનો વૈષ્ણવજને ત્યાગ કરેલો છે. પરસ્ત્રી જેને માત્ર બીજી સ્ત્રી, પરસ્ત્રી એટલે બીજી સ્ત્રીને માતા તરીકે જુએ છે, બીજી સ્ત્રીને માતા તરીકે જુએ છે. એની પત્ની સિવાયની બીજી સ્ત્રીઓ છે માતા છે, બહેન છે, માતા છે. અહીં સમાજની અંદર આપણે જોઈએ તો ઘણા વ્યક્તિઓ કુદ્રષ્ટિ પરસ્ત્રી ઉપર કરતા હોય છે, પણ વૈષ્ણવજનની સજ્જનતા એવી છે, સજ્જનતાના લક્ષણો એવા છે, સજ્જન વ્યક્તિના લક્ષણો એવા છે, જે બીજી સ્ત્રીને માતા સમાન માને છે, આદર આપે છે. જીહવા એટલે અહીં વાણી,
जीवा नो करो तो अहीं आप ले सु वाणी અહીં આપણે લેશું વાણી જીહવા થકી અસત્યનો બોલે એની વાણી એની જીભ ક્યારે અસત્ય બોલતો નથી ક્યારે ખોટો બોલે નહીં ક્યારે પણ ખોટો ન બોલે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર વિશે તમે સાંભળ્યું છે ગમે તે થઈ જાય પણ ક્યારે પણ ખોટું બોલશે નહીં ગમે તેવી આપત્તિ આવી જાય તો પણ ખોટું બોલશે નહીં એ સજ્જનતાનો લક્ષણ છે જીવા થકી અસત્ય ન બોલે જે સત્ય છે એ પણ ગાંધીજી ને જોઈ લો કે સત્યના હંમેશા હિમાયતી રહ્યા છે સત્ય અને અહિંસા એમના બે હથિયાર છે તો સત્ય જે સાચું છે એ જે બોલે છે જીવા થકી ક્યારે પણ અસત્ય બોલતા નથી પરધન નવ ચાલે હાતરે પરધન અહીં સમાસ છે પરધન ને ધ્યાન રાખજો પરધન તત્પુરુષ સમાસ પરધન તત્પુરુષ સમાસ બીજાનું ધન પરધન તત્પુરુષ સમાસ છે ધ્યાન રાખજો પરધન એ તત્પુરુષ સમાસ પરધન નવ ચાલે હાથ રે એ બીજાના ધનને હાથ પણ અડાડતો નથી અહીંયા આપણે સમાજમાં જોઈએ તો જે સામાન્ય વ્યક્તિ છે બીજાના ધનને પચાવી પાડવાનો કરતો હોય છે પણ સત્યવાદી જે સજ્જન છે વૈષ્ણવજન છે એ હંમેશા પોતાના ધનનો જ ઉપયોગ કરે બીજાના ધનને તો ક્યારે હાથ પણ ન લગાડે મોહ તીર્થ એના તનમાં એના મનમાં એના તનની અંદર છે
કેમ તો કે તન પવિત્ર છે એનું મન પવિત્ર છે અને રામ નામની લગની રાખી છે અને માત્ર રામ નામ જ જપે છે અને સકળ તીર્થનો વાસ એના તનની અંદર છે એના મનની અંદર છે આવો સજ્જન પુરુષ છે કહેવાય છે કે ભગવાન ભક્તના વશમાં છે ભક્ત બોલાવે ત્યારે ભગવાનને આવવું પડે છે ભગવાન પણ આવા સજ્જનને માન આપતા હોય છે આવા ભક્તને માન આપતા હોય છે એટલે આવા વૈષ્ણવ જનના તનની અંદર તન એટલે કાયા એક નવા પ્રકરણ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો.